પોરબંદર જિલ્લાની સરકારી લેડી હોસ્પિટલ મહિલા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ માનવામાં આવે છે, પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવતા પરિવારજનો માટે કોઈ સુવિધા ન હોવાથી દર્દીઓના સગાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં સેંકડો મહિલાઓ સારવાર લેવા માટે આવતી હોય છે. જિલ્લાની એકમાત્ર સરકારી લેડી હોસ્પિટલ હોવાથી અહીં મહિલા દર્દીઓનું પ્રમાણ વધુ રહેતું હોય છે. ખાસ કરીને પ્રસૂતાઓની સાથે પરિવારજનોને હોસ્પિટલમાં રહેવું પડતું હોય છે. દર્દીના પરિવારજન અથવા સગા વહાલાઓ જે કોઈ સાથે હોય તેને હોસ્પિટલની અંદર રહેવાની મનાઈ હોવાથી ફરજિયાત તેમને બહારના પટાંગણમાં ખુલ્લામાં સૂવું પડે છે. તો શૌચાલય જેવી સુવિધા પણ બહાર ઉપલબ્ધ ન હોવાથી દર્દી સાથે આવનારા લોકોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોરબંદર શહેરની લેડી હોસ્પિટલ જે જિલ્લા કક્ષાની હોસ્પિટલ આવેલી છે અને અહીંયા શહેરના અને ગામડાના અનેક દર્દીઓ આવતા હોય છે, પરંતુ અહીંયા પાયાની સુવિધાઓનો ખૂબ જ અભાવ છે. ખૂબ જ મચ્છરોનો ત્રાસ છે અને રાત્રે સુવા માટે એક રૂમ હોવો જોઈએ. અને અગાઉ આ બાબતની રજૂઆત આગેવાનો દ્વારા થઈ ચૂકી છે ગાંધીનગર સુધી, પરંતુ રૂમની ફાળવણી કરવામાં આવેલ નથી, જેથી કરી અને શિયાળાના સમયમાં અને ચોમાસામાં દર્દીના સગા સંબંધીઓ ખુલ્લા પટાગણમાં સૂવે છે અને મચ્છરનો સામનો ખૂબ જ કરે છે, જેથી અહીંયા વહેલી તકે સિવિલ સર્જન સાહેબે અહીંયા રૂમની ફાળવણી કરવી જોઈએ. દર્દીના સગા સંબંધીઓ ગામડેથી આવતા હોય તેમને સુવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ. આ જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે, પરંતુ અહીંયા આ સુવિધા નથી, તો વહેલી તકે આ બાબત ઘટિત કાર્યવાહી કરવી જોઈએ તેવી મારી સિવિલ સર્જન સાહેબને નમ્ર વિનંતી છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં ગંદકીને કારણે મચ્છર સહિતની જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેને કારણે દર્દી અને દર્દીના સગાવાલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.